નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આપ કેટલાય સમયથી ઋષિ ચિંતન ચેનલ ને આવકારો છો. આપના તરફથી રજૂ કરવામાં આવેલ આ ક્રાંતિકારી વિચારોને વોટ્સઅપ, ફેસબુક, ઇન્ટરનેટના માધ્યમથી ફેલાવવામાં જે મદદ કરો છો તે અભિનંદનને પાત્ર છે, જેનો ખરેખર અમને આનંદ છે. વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય આ વિશ્વની અંદર ક્રાંતિકારી વિચારોમાં જે પરિવર્તન લાવ્યા છે તે ખરેખર અદ્ભુત છે. મારા ગુરુ છે એટલે નથી કહેતો, સૌના ગુરુ છે, કારણ કે એવો કોઈ વિષય નથી કે જેને શ્રી રામ શર્મા આચાર્યજીએ તેના વિશે વાત નથી કરી. આજે હું સંક્ષિપ્તમાં વાત કરું કે મનુષ્યમાં દેવત્વનો ઉદય કેવી રીતે થશે. પરમ પૂજ્ય ગુરુદેવના પ્રવચનની વિશેષતા એ હતી કે તેઓ સરળ, સહજ અને દરરોજની બોલચાલની સુગમ ભાષામાં ગૂઢ બાબતો સમજાવી દેતા હતા. એ સમજાવવા માટે વિદ્વાનોએ પણ ખૂબ મહેનત કરવી પડે, પરંતુ ગુરુદેવ ખૂબ સરળતાથી સમજાવી દેતા. પરમ પૂજ્ય ગુરુદેવ આ પ્રવચનમાં સાધકોને સમજતા કરતા કહે છે કે જો માણસ પર પરમાત્માની કૃપા થાય તો તેઓ એને ધન તથા સંપત્તિ આપતા નથી, પરંતુ તેને દેવત્વ આપે છે. ખલીલ જીબડાની પ્રસિદ્ધિની કથાના સંદર્ભ આપીને પરમ પૂજ્ય ગુરુદેવ સ્પષ્ટ કહે છે કે માત્ર ધન મળી જવાથી તથા મનોકામનાઓ પૂરી થવાથી આજ સુધી કોઈનું ભૂલું થયું નથી. એ બધું મળી જવાથી ફક્ત માણસને શ્રમ કરવો પડતો નથી અને માણસ વધારે ભ્રમિત થઈ જાય છે. આવો હવે તેમની અમૃતવાણીને હૃદયંગમ કરીએ. ગાયત્રી મંત્ર મારી સાથે સાથે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તચ્ વિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્. દેવીઓ તથા ભાઈઓ, આજે હું તમને 30 વર્ષ પહેલાના સમયમાં લઈ જવા ઈચ્છું છું. એક સજ્જન હતો, હું તેમનું નામ બતાવતા ઈચ્છતો નથી. તેઓ મુંબઈમાં મલબાર હિલ પર રહેતો હતો. તેઓ બહુ જ મોટા વકીલ હતા. એમની વકીલાત બહુ કમાલની ચાલતી હતી. એમના હાથ નીચે 40 સોલિસિટર, એડવોકેટ અને સિનિયર વકીલો કામ કરતા હતા. એ બધાની ઓફિસો હતી, ત્યાં તેઓ કેસની તૈયારી કરતા હતા. બધા મુદ્દાઓ અને કેવી દલીલો કરવી તેની તૈયારી કરતા હતા. એ 40 વકીલોમાંથી દરેકને 5,000 રૂપિયા પગાર મળતો હતો. એમને દર મહિને તેઓ 2,00,000 રૂપિયા ચૂકવતા હતા. એવા એ સજ્જન હતા. તેમની અકલને કમાલ કરી દીધી. તે સજ્જને હિન્દુસ્તાન તથા પાકિસ્તાનના નારા લગાવ્યા. એના પરિણામે લાખો લોકો બરબાદ થઈ ગયા, લાખો લોકોના જાન ગયા, લાખો લોકોને જીવ જોખમમાં મુકાઈ ગયા, લાખો લોકોએ કેવા કેવા કરતૂસો કર્યા. એટલી બધી મુસીબતો પેદા થઈ ગઈ કે વાત જ ના પૂછો. મિત્રો, એ શેની કમાલ હતી? એ અકલની કમાલ હતી. જો તેમની પાસે અકલ ના હોત તો કદાચ તે જૂતા કે ચંપલ ચોડતા હોત, કોઈનું ખીસું કાપતા હોત અથવા તો ઉઠાવગીરી કરતા હોત. એનાથી વિશેષ તે બીજું કશું ના કરી શકત. તેમની પાસે એટલી શક્તિ ના હોત કે તેમના શિક્ષણની કમાલ હતી, બુદ્ધિની કમાલ હતી, તો શું માણસમાં અકલ હોવી જોઈએ? હા, હું અકલના હિમાયતી છું અને હું અકલ વધારવાનો પ્રયત્ન કરું છું. દરેક માણસમાં બુદ્ધિ વધવી જોઈએ, કોઈ બેવકૂફ ન રહેવું જોઈએ, પરંતુ તેની ઉપર સમજદારીના અંકુશ ના હોય એવી અકલ શું કરવું? એવી દોલત તથા એવી તાકાતને શું કરવાની? એવી ઓલાદને શું કરવાની જેના પર સમજદારીનું નિયંત્રણ ના હોય? સમજદારીનું નિયંત્રણ ન હોય તો આગમાં ઘી નાખવાની જેમ, આગમાં બળતણ નાખવાની જેમ તે દુનિયામાં મુસીબતો ઊભી કરી દેશે. વરદાન કે અભિશાપ? મિત્રો, આપ દેવતાઓ પાસે દોલત માંગો છો, પરંતુ તેઓ તેમને દોલત આપવાની ભૂલ કરતા નથી. જો કદાચ તેઓ તમને તે આપી દે તો તેનો અર્થ એ થયો કે તેઓ તમને બરબાદ કરી દેશે. જો દેવતાઓ સીધે સીધી
દોલત આપી દે તો એનાથી તમારું અહિત થશે. હા બેટા, હું સાચું કહું છું, એનાથી તમને ફાયદો નહીં પણ નુકસાન થશે. કઈ રીતે? હું તમને ખલીલ જીબડાની એક નાનકડી કથા સંભળાવું છું. એકવાર લક્ષ્મીજી ધરતી પર આવ્યા. ધરતી પર આવીને તેમણે લોકોને કહ્યું કે તમને જે ઈચ્છા હોય તે વરદાન મારી પાસે માગી શકો છો. ત્યારે જે માગવું હોય તે માગી લો, હું તમારી મનોકામનાઓ પૂરી કરીશ. લક્ષ્મીજીની વાત વાયુ વેગે ફેલાઈ ગઈ અને ત્યાં લાખો લોકોની ભીડ ભેગી થઈ ગઈ અને તેઓ બધાએ વરદાન માગવા ગલાગ્યા. લક્ષ્મીજીએ તેમને વચન આપ્યું કે હું તમને બધાને વરદાન આપીશ, તમે જે માગશો તે તમને અવશ્ય મળશે. એ જ રીતે ધરતી માતા પ્રગટ થયા અને તેમણે પોતાના બધા બાળકોને કહ્યું કે બાળકો, આ ડાકણથી દૂર રહો, તે તમારી મનોકામનાઓ તથા ઈચ્છાઓને પૂરી કરવા આવી છે, તેનાથી દૂર રહો, તે તમને બરબાદ કરવા માટે આવી છે અને મારી આ સુંદર જમીન પર કલહ પેદા કરીને જશે, એવું વરદાન લેવાની ના પાડી દો. તમારી મનોકામનાઓ પૂરી કરવાના મોહ ના રાખો. ધરતીએ બધા બાળકોને પકડી પકડીને અટકાવ્યા, પરંતુ તેનું કોઈ બાળક ન માન્યું. તેમણે કહ્યું કે અમે તમારી વાત નહીં માનીએ અને લક્ષ્મીજી પાસે વરદાન લઈને જમશું. બધા લોકો લક્ષ્મીજી પાસે વરદાન લેવા ગયા. લક્ષ્મીજીએ વચન આપ્યું પ્રમાણે દરેક માણસને વરદાન આપવાનું શરૂ કર્યું. બધા લોકો વરદાન મેળવવાની લાલચમાં લાઈનમાં ઉભા રહી ગયા અને પોતાનો વારો આવે તેની રાહ જોવા લાગ્યા. દુનિયામાં ફક્ત બે જ વરદાન છે, ત્રીજું કોઈ વરદાન નથી. અમારો લોભ પૂરો કરી દો, મોહને પૂરો કરી દો, તૃષ્ણા પૂરી કરી દો અને અમારી વાસનાઓ પૂરી કરી દો અને પૈસા આપો અને અમારી ઓલાદને ન્યાલ કરી દો. બસ એના સિવાય અમારે બીજું કાંઈ જોતું નથી. માનવતા વગરનો માણસ કેવો? મિત્રો, માણસ આજે એટલો નાનો, એટલો વલકટ, એટલો તુચ્છ, એટલો બેવકૂફ તથા એટલો શુદ્ધ બની ગયો છે કે એક શબ્દમાં કહીએ તો તે જાનવર કરતા પણ હલકો બની ગયો છે. જાનવર તો આજે પહેલા જેવો હતા એવા જ છે. માણસનો ચહેરો તો ભલે માણસ જેવો બની ગયો પણ તેમનામાં માનવતા મરી પરવાળી છે. તે જાનવર જેવો થઈ ગયો છે. હવે તે જાનવરે માથું ઊંચું કરવાનું શરૂ કરી દીધું છે. એ જાનવરે પહેલા વાંચતા લખતા નહોતું આવડતું, પરંતુ હવે તેને વાંચવાનું, કલમ ચલાવવાનું, બોલવાનું શીખી લીધું છે. પહેલા તેને ટેલિફોન કરતા આવડતું નહોતું, આજે એ જાનવરે રેલગાડીઓ તથા બીજા વાહનોમાં સફર કરવાનું શરૂ કરી દીધું છે. એ જાનવરે બીજું બધું તો શીખી લીધું પરંતુ પોતાની અંદર તે માનવતા પેદા ન કરી શક્યો. માનવતા બહુ મોટી વસ્તુ છે. જેનામાં માનવતા હોય એ માણસનું ચિંતન, દ્રષ્ટિકોણ, તેના મહત્વાકાંક્ષાઓ અને તેની પ્રવૃત્તિઓ તથા કાર્ય ઉચ્ચતરના બની જાય છે. મિત્રો, માણસનું સ્થાન જાનવર કરતા ઊંચું છે, તેથી તેનું ચિંતન તથા ઉચ્ચ કક્ષાનું હોવું જોઈએ. તેણે બે બાબતોમાં આગળ વધવું જોઈએ. એ બે બાબતો કઈ છે? કુદરતે તેને સક્રિય રાખવા માટે બે બાબતો તેની સાથે જોડી દીધી છે. કુદરતે માણસને બનાવ્યો અને તેની પાસે એવી અપેક્ષા રાખી કે તે કદાપી ચૂપચાપ બેસી ન રહે. જેણે કામ કરવું જોઈએ એને બીજું તેની બુદ્ધિ તીક્ષ્ણ બનાવવી જોઈએ. જો તેની બુદ્ધિ વધે એવું કોઈ કામ તેને આપવામાં નહીં આવે તો તેની બુદ્ધિ મંદ થઈ જશે અને જો તેના શરીરને કોઈ કામ આપવામાં નહીં આવે તો તેનું શરીર નકામું થઈ જશે. તેથી તેના શરીરને અને તેના મગજને કામ આપવા માટે કોઈ ને કોઈ ચીજ બનાવવી જોઈએ. તેને ગમે તે કામમાં વ્યસ્ત રાખવા જોઈએ જેથી તે જાનવર પોતાના કામમાં લાગેલું રહે. કુદરતે દરેક જાનવરને બે વસ્તુ આપી. એમાંની એક વસ્તુ આપી ભૂખ અને તેને કહ્યું, તને ભૂખ આપું છું, જા, એ માટે તારા શરીરે આખો દિવસ મહેનત કરવી પડશે તથા ચાલતા રહેવું પડશે જેથી તારું ખાવાનું પચી જાય અને તારા શરીરના સ્નાયુઓ બરાબર કામ કરતા રહે. તારો સમય પણ પસાર થાય અને તારું કામ પણ થતું રહે. આવા વિચારથી કુદરતે જાનવરના પેટમાં ભૂખ જગાડી દીધી. મિત્રો, જો ભગવાનને ભૂખ ન આપી હોત તો
तो दरेक जानवर चुपचाप पड़े रहे, मगर मच्छ एक बार कोई जानवर ने गरी जाए छे तो पछी घना समय सुधी चुपचाप पड़ी रहे छे। भूंड एक बार पेट भरी ले छे तो पछी ते पण पड़ियू पड़ियू ऊंघ्या करे छे। जो भगवाने प्राणी ने भूख न आप्यो तो संसार नो कोई पण प्राणी हलन चलन के बीजी कोई प्रवृत्ति न करत। कुदरते जानवर माटे आ एक काम नक्की करी दीधु, अने मानस माटे मानस ने तो तेमने मोटा काम सोपिया छे। एक काम ए सोप्यु छे के तेनु मगज चलावतो रहे। जो तेनी पासे कोई काम न होय तो ते मगज नहीं चलावे। पेट तो ते मोर तथा हाथ दे भरी लेशे, पछी ते शू करशे। માણસ ને જાનવર ને ભગવાન ને બીજી પણ એક વસ્તુ આપી છે, તે કઈ વસ્તુ? એનું નામ છે વાસના। કુદરતે જાનવર ને વાસના આપી છે। વાસનાનું સ્થાન ક્યાં છે? વાસનાનું સ્થાન મગજમાં છે। પુરુષો તથા સ્ત્રીઓ બધાને ઉપર વાસનાનું ભૂત સવાર થાય છે। ભૂતે શું કરવાનું હોય છે? તે વાસનાના પૂરી કરવાના તાણાવાણા વળવાનું પોતાનું મગજ લગાવે છે। સ્ત્રી અને પુરુષની શોધ કરે છે અને સ્ત્રી પુરુષની શોધ કરે છે। બંને એકબીજા સાથે તાલમેલ બેસાડવો પડે છે। એ મેળ સાધ્યા પછી જ બાળક પેદા થાય છે। બાળક માટે માળો બનાવવો પડે છે, ઘર બનાવવું પડે છે અને તેની રખેવાળી પણ કરવી પડે છે। આમ વાસનાથી બહુ મોટી જંજાળ પેદા થઈ જાય છે। પાંચમી વૃત્તિઓનું આધિપત્ય। મિત્રો, હું તમને લોભ તથા મોહની વાત કરી રહ્યો હતો। લોભ તથા મોહની એ વૃત્તિઓ પાછલી વૃત્તિઓ છે। કુદરતે બધા જ પ્રાણીઓને તે સમાન રૂપે આપી છે। ભલે કોઈ જીવ જંતુ હોય, કીડી હોય, મચ્છર હોય, માખી હોય, બીજું કોઈ પણ પ્રાણી હોય, તે દરેકના મનમાં જે ઉમંગો જાગે છે તે ઈચ્છાઓ તથા આકાંક્ષાઓ પેદા થાય છે। તે બે જ પ્રકારની હોય છે, એક પેટ ભરવાની ઈચ્છા અને બીજી વાસનાની ઈચ્છા। અંગ્રેજીમાં તેને સેક્સ કહે છે, તેને સુતૃષ્ણા પણ કહી શકાય છે। જાનવર આ બે બાબતોથી બંધાયેલું છે। માણસ મોટર ગાડીમાં પ્રવાસ કરે છે, તે સારી વાત છે, એમાં કોઈ વાંધો નથી। તે ખુરશી ટેબલ પર બેસીને કામ કરે છે, એમાં પણ કોઈ વાંધો નથી। મેં કૂતરાને પણ મેજ પર બેઠેલા જોયા છે, મોટરમાં પણ બેઠેલા જોયા છે। જાનવર કરતા માણસમાં એક વિશેષ વૃત્તિ હોય છે, એનું નામ છે માણસાઈની વૃત્તિ। માણસને ભગવાને ખરેખર જો કંઈ આપે છે તો એ છે માણસાઈ। ભગવાને માણસને બીજી ઘણી બધી વસ્તુઓ આપી છે, પરંતુ એ બધામાં માણસાઈ ખૂબ મહત્વની છે। મિત્રો, આ ઉપરાંત ભગવાને માણસને બીજી બે વિશિષ્ટતાઓ આપી છે। એક તો એનામાં નવી ભૂખ જગાડી છે અને બીજું એનામાં નવા ઉમંગો પેદા કર્યા છે। જેનામાં નવા ઉમંગો પેદા થાય છે તેને હું માણસ કહું છું। જેનામાં ભૂખ તથા ઉમંગો નથી હોતા તેને હું માણસ કહી શકતો નથી। તો પછી તમે તેને શું કહેશો? હું તેને હેવાન કહીશ। આપણે માણસને પણ હેવાન કહી શકીએ છીએ। નર પશુ શબ્દ બહુ જૂના જમાનાથી ચાલ્યો આવે છે। નરનું શરીર ધારણ કર્યા પછી પણ તેનામાં પશુતા હોય છે। જેનું શરીર તો માણસનું હોય છે, પરંતુ તેનું ચિંતન પશુ જેવું હોય તો તેને નર પશુ કહેવામાં આવે છે। કારણ કે તેની આકૃતિ તો માણસની હોય છે, પરંતુ ચિંતન તો જાનવર જેવું હોય છે। મોટા ભાગના માણસો પેટ અને પ્રજનન માટે જીવતા હોય છે। મિત્રો, લક્ષ્મીજી જ્યારે આવ્યા ત્યારે લોકોએ પોતાની માંગણીઓ શરૂ કરી દીધી કે પૈસા આપો, મારે ત્રણ પુત્રીઓ છે, હવે બે પુત્રો આપો, મારા પુત્રને વકીલ બનાવી દો, મારા પુત્રને ઇન્કમ ટેક્સ ઓફિસર બનાવી દો, મારા પુત્રને પોલીસ અધિકારી બનાવી દો। સારું સાહેબ, તમારા પુત્રને સંત તો નથી બનાવવાનો ને? ના સાહેબ, એને સંત બનાવીને શું કરવાનું? સંત બનાવીને ધૂન તો વિનોબાજીની માતા ઉપર સવાર થઈ હતી। તેમણે પોતાના ત્રણેય પુત્રને બ્રહ્મજ્ઞાની બનાવ્યા હતા। અમારે અમારા પુત્રને બ્રહ્મજ્ઞાનીનો બનાવવા નથી।
અમારા પુત્રને ઇન્કમ ટેક્સ અધિકારી બનાવી દો જે અમારા ઘરને સોના ચાંદીથી ભરી દે. સારું ઠીક છે, બધા આવું જ માંગતા ગયા. લોકોએ પૈસા માંગ્યા, ધન સંપત્તિ માંગી, લક્ષ્મી બધું આપતા ગયા. જો કોઈ ધરતી માતાને એક ખૂણામાં બેસીને દુખી થઈને રડિયા રહ્યો કે હાય આ તો ગજબ થઈ રહ્યો છે, બધાની માંગણીઓ પૂરી કરવામાં આવી રહી છે, એનાથી મારા બાળકોનો તો સત્ય નાશ નીકળી જશે. હે ભગવાન, હવે શું થશે? તો શું મનોકામનાઓ પૂરી કરવી એ ખરાબ બાબત છે? ના, એ ખરાબ નથી, મહત્વની વાત છે. એ મનોકામના કેવા પ્રકારની છે? સાંસારિક મોગ વિલાસ મેળવતા પહેલા શું તમારા પૈસાને પચાવવાની શક્તિ છે? આ જ્ઞાન હોવું જોઈએ. મહેનતની કમાણી. સ્વામી સત્યદેવ પરિવાચક એકવાર જર્મન ગયા હતા. ત્યાં સડક પરથી તેમણે એક છાપું ખરીદ્યું. જે છોકરા પાસેથી છાપું ખરીદ્યું તે સારું એવું ભણેલો હોય એવું લાગતું હતું. તે આશરે 15-16 વર્ષનો લાગતો હતો, પરંતુ તેની વાતચીત, વિવેક તથા કપડા પરથી લાગતું હતું કે શાળા કોર્ડનો છોકરો હશે. તેણે વિચાર્યું કે કદાચ ઘેરેથી નાળા થઈને નીકળી ગયો હશે અને તેની પાસે પૈસા નહીં હોય, તેથી છાપા વેચતો હશે. આવા વિચારથી તેઓ ત્યાં અટક્યા અને વિચાર્યું કે જો ખરેખર એવું હોય તો એને તેના મા બાપ પાસે પહોંચાડી દઉં, જો તેની પાસે ભાડાના પૈસા ન હોય તો એને પૈસા આપો. આવા વિચારથી તેઓ ત્યાં ઊભા રહ્યા અને તે છોકરાને પૂછ્યું કે બેટા, એક વાત જણાવીશ, તું આ છાપા શા માટે વેચે છે? તેણે કહ્યું કે મારા પિતાજી એક ઉચ્ચ સરકારી અધિકારી છે, તેઓ એવું કહે છે કે મારો પુત્ર પણ મોટો થઈને સરકારી અધિકારી બનશે અને તે સારું કામ કરશે તથા માલદાર બનશે. પરંતુ માલદાર માણસને ખબર હોવી જોઈએ કે પૈસા મહેનત કરવામાં આવે છે, તેથી તે કેવી રીતે વાપરવા જોઈએ. જે મહેનત કરીને કમાય છે એ જ માણસ પૈસા સાચી રીતે ઉપયોગ કરી શકે છે. જે મહેનત કરીને કમાતો નથી તે પૈસાને ઉડાડી મૂકે છે. આ વાત સમજાય? તેથી હું છાપું વેચું છું. મારા પિતાજી કહે છે કે બેટા, મહેનત થી પૈસા કઈ રીતે કમાઈ શકાય એ તો તું શીખ અને થોડું કમાવ લાવ. મને બીજું કઈ કામ આવડતું નથી એટલે હું છાપા વેચું છું અને એનાથી મને થોડા ઘણા પૈસા મળે છે. આ કામથી મને સમજાય છે કે આખો દિવસ તાપમાં ઊભા રહીને છાપા કઈ રીતે વેચાય છે અને બે પૈસા કમાઈ શકાય, એનાથી પૈસાનો કઈ રીતે ઉપયોગ કરવો એ વાત સમજાય છે. સત્યદેવ પરિવાચકે કહ્યું કે અમારા હિન્દુસ્તાનમાં લોકો આવું નથી કરતા. તેમણે પોતાની આત્મકથામાં આ ઘટના લખી છે. મિત્રો, માણસ હરામના પૈસા મેળવવા ઈચ્છે છે. ભલે તમે લક્ષ્મી પાસે માંગતા હો, સાંઈબાબા પાસે માંગતા હો, સંતોષી માતા પાસે કે પછી કોઈની પાસે માંગતા હો, પરંતુ એક વાત સમજી લેવી જોઈએ કે પૈસા મહેનતથી કમાવામાં ન આવ્યા હોય તે તમારા માટે હાનિકારક સાબિત થશે. ધરતી પોતાના બાળકોને વારંવાર આ વાત સમજાવતી રહી છે, પરંતુ કોઈએ તેની વાત ના માની અને દરેક જણ વરદાન લઈને જતા રહ્યા. વરદાનનું શું પરિણામ આવે છે તે આપ જાણો છો? વરદાનની પ્રતિક્રિયા એવી થાય છે જેવી થવી જોઈએ. જે લોકો વરદાન માંગ્યા હતા તેણે પણ એવું જ કર્યું. શું કર્યું? બસ પૈસા મળી ગયા, એનાથી તમને ખૂબ મજા આવી કરી અને પૈસા ઉડાડી મૂક્યા. મિત્રો, પૈસા આવ્યા પછી માણસ મોજ મજામાં પડી જાય છે. લોકોએ ખેતીવાડી કરવાનું બંધ કરી દીધું, કામ ધંધો બંધ કરી દીધો, પોતાના પશુઓને વેચી દીધા. વસ્તુઓના ભાવ ભલે જેટલા વધ્યા હોય એટલા વધે, અમારી પાસે તો 18 રૂપિયા છે. વસ્તુઓની તંગી વધતી ગઈ, લોકો મોંઘી વસ્તુ ખરીદવા લાગ્યા અને જીવન જીવતા ગયા. કુવાનું પાણી સુકાઈ ગયું, ખેતી તથા બીજા કામ ધંધા બંધ કરી દીધા. એનું પરિણામ એ આવ્યું કે વસ્તુઓ ખૂબ મોંઘી થઈ ગઈ અને લોકો બરબાદ થવા લાગ્યા અને ભૂખે મરવા લાગ્યા. તેમના ઓશિકા નીચે રૂપિયા, સોનું, ઘરેણાં બધું જ હતું, પરંતુ મહેનત ન કરવાના કારણે જમીનમાંથી જે ધન નીકળે છે તેને લોકો ઉગાડતા ન હતા. તેના પરિણામે લોકો ભૂખે મરવા લાગ્યા.
જે બાળકો બચી ગયા હતા એમને ધરતી એ રડતા રડતા ફરીથી કહ્યું કે તમે એ હત્યારી ડાકણ પાસે શું કામ ગયા હતા? કઈ ડાકણ? એ જે બધાની મનોકામનાઓ પૂરી કરે છે, જે લોકો એને મહેનત કર્યા વગર દોલત આપે છે, જે આવી ખોટી રીતે મનોકામનાઓ પૂરી કરે છે તે ડાકણ છે સફળતાનો આધાર સાહસ. મિત્રો ચાલો હવે હું તમને સંતની વાત કહું છું, મને વિશ્વાસ છે અને જ્યારે ઇતિહાસ વાંચું છું ત્યારે એનાથી ખબર પડે છે કે દેવતાઓ એ તેમના સંપર્કમાં આવતા લોકોને ભૌતિક વસ્તુઓ આપી તો લોકોએ શું મળ્યું? માણસોને તેમની પાસે સદગુણ મળ્યા છે, દેવત્વ મળ્યું છે અને ગુણોને આધારે માણસને વિકાસ કરવાની તક મળી. માણસમાં જ્યારે સદગુણો આવી જાય છે અને એ સદગુણો દ્વારા જે પુરુષાર્થ કરે છે એના આધારે તેમને ખૂબ વિકાસ થાય છે અને પછી તેઓ જે કામ કરે છે એનાથી તેઓ ઉન્નતિના શિખરે પહોંચી જાય છે. પછી ભલે તે ઉન્નતિ આધ્યાત્મિક હોય કે પછી સાંસારિક હોય, બેટા સંસાર અને આધ્યાત્મમાં કોઈ ફરક પડતો નથી. ગુણના ઉપયોગની વાત જુદી હોય છે. સદગુણો શક્તિનો પુંજ છે, કર્મ તથા સારો સ્વભાવ પણ શક્તિનો પુંજ છે. તમે તેમનો ઉપયોગ કર્યા અને કેવી રીતે કરવા ઈચ્છો છો તેનો આધાર તમારી ઉપર રહેલો છે. ગાઢ પાડવામાં બહુ ફાયદો થાય છે, ડાકુને બહુ પૈસા મળે છે, તો શું અમે પણ ડાકુગીરી કરીએ? ના બેટા, તમે એવું નહીં કરી શકો, કારણ કે ડાકુમાં એક એવો ગુણ હોય છે કે એના આધારે જ તે લાભ મેળવે છે, પણ એ તો બહુ મોટી બાબત છે. હા બેટા, ડાકુને એવા કારણે સજા પણ થાય છે, તે જેલમાં જાય છે, તેને ફાંસીની સજા થાય છે, તેની નિંદા અને બદનામી થાય છે અને તે નરકમાં જાય છે. મિત્રો તો પછી સફળતા કોને મળે છે? સફળતા એ આધ્યાત્મિક ગુણ છે, ભલે પછી તે માણસ યોગી હોય, ડાકુ હોય, તાંત્રિક હોય કે મહાપુરુષ હોય. એ સદગુણ નામ છે. સાહસ, ડાકુમાં હિંમત હોય છે તથા સાહસ હોય છે, એના લીધે અંધારી રાતે પણ તે જંગલમાં ભાગી જાય છે જ્યાં સાપ પીછી વગેરે ભયંકર જીવો રહે છે. જંગલમાં એકાંતમાં તે હાથમાં ઓશીકું બનાવીને ગમે ત્યાં સૂઈ જાય છે, ત્યાં સાપ પીછી વગેરે કરડી જવાનો ભય હોય છે. કોઈ જંગલી પ્રાણી પણ તેને ખાઈ જઈ શકે છે, છતાં તે સાહસપૂર્વક જંગલમાં પડી રહે છે. આમ ડાકુની હિંમત હોય છે. તમે ઘરની અંદર રહીને ડરો છો જ્યારે ડાકુ રાતના અંધારામાં આવીને તમને ચાકુ કે પિસ્તોલ બતાવીને તમારા પૈસા તથા ઘરના લૂંટીને ભાગી જાય છે. તમે એને પકડી શકતા નથી. આનું શું કારણ છે? ડાકુમાં હિંમત હોય છે, બીજું કઈ નહીં. ચોરને તેની હિંમતના કારણે ધન મળે છે. આ સાહસ વાસ્તવમાં આધ્યાત્મિક ગુણ છે, એનાથી સફળતા મળે છે. જો તે એ ચોર પાસે હશે તો ચોરને ફાયદો થશે અને જો તમે યોગી હશો તો તમને ફાયદો થશે. તમે નેતા મહાપુરુષ જે કાંઈ હો, પરંતુ તમારામાં હિંમત હશે તો જ ફાયદો થશે. આ હિંમત દેવી ગુણ છે, તમે જ્યાં ઈચ્છો ત્યાં તેનો ઉપયોગ કરી શકો છો. જય ગુરુદેવ.